સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન ખાનગી કંપનીને ફાળવી દેતા ગ્રામજનોમાં રોષ પ્રસર્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો લેવા આવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે સરકારે સાપુરજી પાલોનજી કંપનીને ડિસ્ટ્રિંગ પ્લાન માટે જમીન ફાળવી હતી. ગ્રામ પંચાયત દ્વારા મર્યાદિત ગોચરને ધ્યાને લઈ સર્વાનુ મતે ઠરાવ પાસ કરી વિરોધ દર્શાવ્યો હતો. આના કારણે ગામના પશુધન તેમજ સેંકડો ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ પરસી જાદવ, ગીર સોમનાથ. પોસે ગામના આ ગૌસરની જમીનમાં કબજો લેવા આવ્યા, વાયર ને વાયર કરે કે જોઈએ તો જે કરે હોય તે આ બાવરિયા છે એ કાઢીને કે અમે કબજો લઈએ. કોણ કબજો લેવા આવ્યો છે અને કોની સાથે આવ્યું છે? એટલે પાણીના આરા વાળા કેશભાઈ, બરોબર. હવે એમાં કોણ છે એ તો આપણે તો આમાં કોઈને ઓળખતા પણ નથી, કે કોન્ટ્રાક્ટ રાખ્યો ઓળખતા નથી. એટલે આમાં અમારે કોઈ ભોગે પણ અમે થવા દેવાનું નથી. કોણ કોણ રોકવા આવ્યું તમને? અમે રોકવા વાળા પોલીસ ભાઈ આવ્યા, પછી કે ભાઈ તમે છે ને અમને માપણી કરવા દો, બાકી અમે એનું કારણ છે કે કંઈક આપણે એકબીજાને વાંધા પડે અને ખેડૂતને સામે સામે ટબલ થાય એ કરતા કે તમે ટે લ્યો એમ. એ ભાઈઓને એમ પોલીસ વાળાનું કહેવાનું એમ છે કે તમે ટે લ્યો, કાયદેસર તમારે કરવું. અમે નાના ખેડૂત છે, ટે લેવામાં તાત્કાલિક કે અમારે કંઈક બીજામાં પૈસા હોય તો લેવાય ને. એટલે આમાં આ જે પહેલાં તો મારે અહીંયા આપણે અહીં ઉભરણીમાં જે બાવરો છે ને નીકળી જાય તો અમારી જમીનને એવું પ્રદૂષણ ઉડે ને આ દરિયાની ફીણ ઉડે ખારાજ. એટલે પહેલાં તો અમારી જમીન નાબૂદ થઈ જાય. અત્યારે તમારી છેલ્લે માંગ શું છે? અમારે આ કંઈ કરવા દેવાનું નથી કોઈ વસ્તુ, આ ગામની માઇન્ડ છે. આમ છતાં પોલીસની સાથે બળજબરી કરીને કરવામાં આવશે, શું કરશો? નહીં ભાઈ, બળજબરી તો અમે આડે હોઈ જાઉં ભલે મારીને. એ તો એનું કારણ છે કે એને આ લોકો લાવ્યા હોય, પોલીસ ભાઈ છે એને તો આ કોઈ માંગણી કરે એ આવે પણ, અને એની ફરજ આવે આપણે ઘા કરી દેવાની, માર નાખવાની. તો ભલે ની મારે અમે એનું કારણ છે કે અમે એમાં આડા હોઈ જવાના છે. કોઈ પણ ભોગે અમે અહીં કોઈ બાવંત્રી વાળવા દેવાનું નથી કે આ બાવરું કાઢવા દેવાનું નથી. મુદ્દો છે આખો સાહેબ, મુદ્દો અમારો એવો છે કે આ અમારી આજીવિકા છે, આ અમારી માં છે. આમાં અમારે અત્યારે જે આ જગ્યાએ આપણે ઊભા છે ને એમાં 250 ખેડૂની વાડી છે. એક ખેડૂએ 10-15 લાખ રૂપિયા ખર્ચી અને કુવા કરી પાપલેન એના ખેતરમાં લઈ ગયા છે. અને આમાં અમારા 70-80% ગામની આજીવિકા છે, જીવનદોરી છે. આ લોકો જે સરકાર છે કંપનીને જમીન ગામને પૂછ્યા સિવાય, ગામને વિશ્વાસમાં લીધા સિવાય આ લોકો કંપની વાળા પોલીસનો બંદોબસ્ત લઈ બળજબરી કરી અને અમને અહીંથી કાઢી મૂકવા માંગે છે અને કબજો મેળવવા માંગે છે. આ જમીન કઈ છે? ગોચરની જમીન, ગૌસરની જમીન છે. સર્વે નંબર 797 પૈકી એક આખો ગૌસર છે. અને અમારા ગામમાં પશુધનની સંખ્યા પ્રમાણે પણ ગૌસર ઓછું છે. અમે કલેક્ટરને સરકાર સુધી માગણી કરીએ છીએ કે અમારા પશુધનની સંખ્યા પ્રમાણે ગૌસર ઓછું છે, અમને ગૌસણ આપો. એને બદલે અમારો હાંભુ ગૌસણ લઈ જાય. તો અમારે કઈ કંપની શું આખી વાત? સાતપુંજી પાલનજી કંપનીને આપેલ છે, એને પોલીસને લઈને આવ્યો છે. બળજબરી કરી ને અમારા ગામના જેટલા માણસો છે પબ્લિક, અત્યારે જો તમારા ટીવી માધ્યમથી જો અમારા ગામના બહેરા એના છોકરાને નાના નાનાને ઘરે મૂકી ને આવ્યા છે આ જમીન અટકાવવા, માપણી અટકાવવા. અને પંચાયતે મામલતદારની રૂબરૂ મામલતદાર સાહેબે અમારી પાસે ઠરાવ મેગો મામલતદાર મિટિંગમાં હતા અને ઠરાવ બહુમતીથી નામંજૂર કરેલ છે. તો સરકાર કઈ રીતે આ લોકોને જમીન ફાળવે છે એમ આ કંપનીને? પોલીસનું શું કહેવું? પોલીસ બળજબરી કરે આથી હોય તો લોકો મારી મારીને પાડી દઈને તમારા ઉપર કેસ કરી દઉં. ગૌસર ની જગ્યા છે એમાં અમારા પશુધન માં છે ગૌસર જ ઘટે. એમાં અગાઉ પણ બધા અમારા જે મોટા વડીલો એને કહ્યું, આવેદન પત્ર બધું આપ્યો, તે છતાં આ લોકો એમ કે અમારે આ ફેન્સિંગ કરીને બાઉન્ડ્રી વાળવાની છે. તમે મહેરબાની કરીને અમારા આડા આવતા નહીં. પછી અમે તો અમારું બીજું કંઈ ના હાલે તો અમે છેલ્લે અહીંયા આડા આવીને હું અમને મારવાના તો મારીએ, બરોબર છે. બીજું તો અમે શું કરવાના? એ બીજા નંબરમાં એ લોકો કે અમને માપણી ખાલી અમે લીટો કરીને કરવા દો, બીજું નથી અમારે કરવું. તો એ લીટો કરીને માપણી કરવાને બદલા હોય એમ કે અમારા બાવરું કાઢવાના છે સાહેબની, કે તો અમે તો આડા સાહેબ કે અમે આડા હું અમને કદાચ એ જે કરે એનું એનું એ વિષય છે. અમારો વિષય એ અમે અમારી રીતે કરવાના છે, બરોબર છે.
तो अमारे जो अमारे माल ने आज 4-5 महीना अमर सर तो माल ने क्या मुकवा जावा जे गौसर जिज्ञासा थी ने अमरा बधी पीजेंट से समझा।